તમે વિધર્મીની સ્ટોલને બંધ કરો અને વિધર્મીને બગીને ના તમે લઈ આવો તો મહેશગીરી બાપુ સાષ્ટાંગ દંડવત રોડ ઉપર કરશે રવેડીને. મારા માટે આ અહંકારની લડાઈ નથી, અહંકારની લડાઈ જરાય નથી, સનાતનના રક્ષણની વાત છે. તો એક વાત આ છે, અને બીજી મહત્વપૂર્ણ વાત, જ્યારે આ અમે વિરોધ દર્શાવ્યો તો આ વિરોધ તો ખોટો નહોતો. સન્માનના રૂપમાં જેટલા પણ બીજા સંતો હોય, પછી એ ભગત જગતના ઉચ્ચ સંતો હોય અથવા તો કોઈ પણ વસ્ત્રોમાં ઉચ્ચ સંતો હોય, એવા સંતોને પહેલા સાથે રાખતા, દેવતાની પાલખી હતી અને નાગા સાધુ બધા નીકળતા, જેથી કરીને ગિરનારની મહિમા, ગિરનારના સનાતનની એક સારું દર્શન બારે જઈ શકે. પણ હમણાં થોડા દિવસોમાં એવું થઈ ગયું, ત્રણ ચાર જણા મળીને જ બધું નિર્ણય કરી લે અને એના સિવાય મેળો થાય જ નહીં એવું આખું વાતાવરણ ઊભું કરી લીધું. ગિરનારના અંદર સાધુને એમ કે ને, જાતિના પૂછીએ સાધુ કી પૂછ લીજીએ ધ્યાન, સાધુમાં જાતિવાદ આવી ગયો. આ સાધુ જ્ઞાતિનો ઓલા સાધુ, અરે પિંડદાન કરી લીધું, સાધુ થઈ ગયા પછી જાતિ હોતી જ નથી. બધો નારાયણનો સ્વરૂપ છે, બધો ભોળાનાથનો સ્વરૂપ છે, રામચંદ્ર ભગવાનનો સ્વરૂપ છે, બધા સાધુની કોઈ જાત હોય. અને જે સમાજ આવા તત્વોને કે અથવા તો કોઈને સાથ આપે છે એને પણ આપણે બધાએ વખોડી કાઢવા જોઈએ. આ સનાતન માટે બહુ મોટો ખતરો છે. તો આપણે એક વાત એવી કરી કે સનાતન ધર્મનો મેળો છે, સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, હિન્દુ દેવતા જ્યારે નીકળે તો દેવતાની પવિત્રતા જાળવવી એ દરેક ધર્માવલંબી વ્યક્તિત્વનું એનું આદર્શ છે અને અધિકાર છે, એમાં કોઈ રોકી શકતું નથી. સુપ્રીમ કોર્ટ પણ કંઈ કહી ન શકે, કેમ કે મારો સ્વતંત્ર અધિકાર છે, હું એના ધર્મનું પાલન કરું છું અને એ ધર્મમાં આ નિયમ હોવા જોઈએ. તો અમે એવી એક વાત મૂકી કે સંતો જ્યારે આ રસ્તા ઉપર ચાલે ત્યારે સરકાર રસ્તો ધોવે કે સંતોને તકલીફ ન પડે, દેવતાઓની પાલખી ચાલવાની છે, વાળવામાં આવે રસ્તાને. એના ઉપર એક બે મેળામાં મેં જોયું, બગીવાળાને એ બધા હોય, કોઈ દારૂ પીને આવેલો હોય, કોઈ માંસ મચ્છી ખાઈને આવેલો હોય. તો અમે આ વખતે એવી માગણી મૂકી કે મેળાના અંદર જે વિધર્મી હોય છે એમની બગીનો વાપર ન થવો જોઈએ, જેથી કરીને પવિત્રતા ભંગ થાય એ ન થવી જોઈએ. અને એના માટે અમે વિરોધ દર્શાવ્યો. અને બીજો વિરોધ એ દર્શાવ્યો કે અમારી બેન દીકરીઓ 15 લાખની પબ્લિક આવે એના અંદર વિધર્મીનો સ્ટોલ લાગે તો સર્વિસ આપવાના બહાને નંબર લેવાની વાત આવે ને, આપલે થાય ને પછી કંઈક કંઈક કાંડ બનતા હોય છે, તો વિધર્મીનો સ્ટોલ ન લાગવો જોઈએ, એ એક વાત મૂકી. અને એક આગ્રહ એવો મૂક્યો કે હિન્દુ ધર્મનો પૈસો છે એ હિન્દુ ધર્મના અંદર જ જાય, એના માટે કંઈ મેં ખોટી વાત તો કરી નથી અને મેં કોઈ બીજા ધર્મનું અપમાન પણ નથી કર્યું. મેં તો બધા ધર્મોનું સન્માન કરું છું, પણ જ્યારે મારા ધર્મની વાત આવે, સનાતનની વાત આવે, તો ત્યાં તો કંઈ નહીં સાખી લઈએ. અને આ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, કોઈના માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ હોઈ શકે, પણ અમારા માટે તો ફક્ત ધર્મના સંરક્ષણની વાત છે, બીજું કંઈ નથી. ત્યાં કોઈ પણ ધર્મના સ્થાન હોય, પછી એ તીર્થ હોય કે ધર્મના સ્થાન હોય કે કોઈ પણ અમારો સાધુ, પછી એ કોઈ પણ સનાતની સાધુ હોય, એ ભગવા વસ્ત્રવાળો હોય, સફેદ વસ્ત્રવાળો હોય, કોઈ પણ વસ્ત્રવાળો હોય, સનાતની સાધુ ક્યાંય પણ મડુલી લઈને પણ બેઠો હશે તો એને કોઈ પણ તકલીફ પડે, એને કોઈથી કોઈ પણ કાયદાકીય તકલીફો આવે અથવા તો એને એમ લાગે કે એકલો પડી ગયો છે, એવા બધા જ સ્થાનિક સંતોને લઈને એક ગિરનાર છાયા મંડળ કરવાની રચના અમે કરવા જઈ રહ્યા છે. એનું આધિકારિક રીતે અમે ઘોષણા શિવરાત્રી પછી કરશું.